નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચના ચકચારી હાંસોડ સાબિર કાનુકા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને આજીવન કેદ. બે જૂઠ વચ્ચે ચાલતી ગેંગ વોરમાં 6 જૂન 2017 ગોળીમારી હત્યા થઈ હતી. ચુકાદાને લઈ અંકલેશ્વર કોર્ટ સંકુલ અને હાંસોડ ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મૃતકના ભાઈએ 13 આરોપી સામે નોંધાવેલ ગુનામાં એક વિદેશ ભાગી ગયો, જ્યારે ટ્રાયલ વેરા મુફતીનું મોત. ભરૂચ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલના દંડક નરેશચંદ્ર સુથારવાલાની દીકરીની સસ્તા અનાજની દુકાન સીલ. ભરૂચના મક્તમપુરમાં સસ્તા અનાજની બે દુકાન પર પુરવઠા વિભાગની કાર્યવાહી. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ. 2023માં પ્રવાસીઓની સંખ્યા 50 લાખને પાર. બે દિવસમાં હજુ પણ વધી શકે છે આ આંકડો. અત્યાર સુધી 2.5 કરોડ પ્રવાસી ઉમટ્યા. ભરૂચના વર્ષ 2017ના ચકચારી હાંસોડ સાબિર કાનુકા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે, જ્યારે 2 ને નિર્દોષ છોડવામાં આવ્યા છે. ટ્રાયલ દરમિયાન 1નું મોત થયું હતું. 2 જૂઠ વચ્ચે ચાલતી ગેંગ વોરમાં હત્યા થઈ હતી. હાંસોડમાં પપ્પુ ખોખર અને સાબિર કાનુગા વચ્ચે 2015 બાદ આધિપત્ય સ્થાપિત કરવા ગેંગ વોર શરૂ થઈ હતી. ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં બંને જૂથો વર્ચસ્વ જમાવવા મરણિયા બન્યા હતા. દરમિયાન 6 જૂન 2017 મલેકવાડા ખાતે રહેતા કોંગ્રેસના અગ્રણી સાબિર કાનુગાની ગોળીમારી હત્યા કરાઈ હતી. જે અંગે હાંસોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પપ્પુ ખોખર સહિત કુલ 13 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેમાં 1 આરોપી વિદેશ ભાગી જતા પોલીસે 12 આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં આ ચકચારી હત્યા કેસ ચાલી ગયો હતો. સરકારી વકીલ એનવી ગોહિલ અને જેબી પંચાલની દલીલો, પુરાવાઓ, સાક્ષીઓની જુબાનીને આધારે જજ શ્રી પાંડેએ ચુકાદો આપ્યો હતો. અંકલેશ્વર કોર્ટ દ્વારા 6 વર્ષ બાદ 13 આરોપી પૈકી 10ને આજીવન કેદની સજા, 2ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા છે. કોર્ટ કાર્યવાહી દરમિયાન દારૂલ ઉલમના મુફતી અબ્દુલ્લાનું મોત નિપજ્યું હતું. ચકચારી સાબિર કાનુગા હત્યા કેસના ચુકાદાને લઈ અંકલેશ્વર કોર્ટ સંકુલ અને હાંસોડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ચુકાદામાં કોર્ટે મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર, ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ખોખર, હનીફ ઉર્ફે પાર્ટી ઇબ્રાહિમ ખોખર, ઇસ્ટિયાગ ઉર્ફે બાબા હનીફ ખોખર, અહમદ ગુલામ રસુલ અકા, સાજિદ ગુલામ રસુલ અકા, મકસૂદ ઉર્ફે મક્કા સબ્બીર અકા, મજીદ ગુલામ રસુલ અકા, બિલ્ડર સલીમ નસરુદ્દીન રાજને 10 આરોપીને આજીવન કારાવાસ ફટકારી છે. સાથે જ 23,000 નો દંડ કર્યો છે. તારીખ 6/6/2017 ના રોજ હાંસોડ મુકામે સાબિર કાનુંગાનું મર્ડર થયેલું હતું, જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને 14 આરોપીઓ વિરુદ્ધ આપેલી, જે પૈકી 1 આરોપી વિદેશ ભાગી ગયેલા, બાકીના 13 આરોપી વિરુદ્ધ હાંસોડ પોલીસે ચાર્જશીટ કરેલું, જે પૈકી 1 આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું, જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જસ્ટિસ એસબી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ કરેલી ને 2 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા, જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર, ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ખોખર, હનીફ ખોખર અને ઇસ્તિયાક ખોખર અને વગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને 2 આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકેલા, જે કેસ અમો સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા. ભરૂચ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલના દંડક નરેશ સુથારવાલાની દીકરીની મક્તમપુરમાં આવેલી સસ્તા અનાજની 2 દુકાનો પુરવઠા વિભાગે સીલ કરી દીધી. ભરૂચ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલના દંડક નરેશ સુથારવાલાની દીકરીની મક્તમપુરમાં આવેલી સસ્તા અનાજની 2 દુકાનો પુરવઠા વિભાગે સીલ કરી દીધી છે. ભરૂચમાં મક્તમપુર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ઉપર પુરવઠા વિભાગ રૂટિંગ ચેકિંગ માટે ગયું હતું. સસ્તા અનાજની દુકાન સંચાલકોએ દુકાન સમયસર ખોલી ન હતી. તપાસમાં સહકાર ન આપતા આખરે પુરવઠા વિભાગે 3 કલાક રાહ જોયા બાદ સસ્તા અનાજની 2 દુકાને સીલ કરી હતી, જે સોમવારે જથ્થાની ચકાસણી બાદ જ ખોલી શકાશે તે પ્રકારે કાર્યવાહી કરી છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ ભક્તિનગર ખાતે ફાલ્ગુની બેન નરેશચંદ્ર સુથારવાલા સસ્તા અનાજની દુકાન ધરાવે છે અને તેઓ અન્ય 1 દુકાનનો પણ પરવાનો ઇન્ચાર્જ તરીકે ધરાવતા છે. પુરવઠા વિભાગના અધિકારી નૈતિકા પટેલ પોતાના સ્ટાફ સાથે ચેકિંગમાં ગયા હતા. સસ્તા અનાજની બંને દુકાન બંધ હતી. દુકાન સંચાલકોને સ્થળ પર બોલાવવા માટે ટેલિફોનિક સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા,
પરંતુ સંચાલક અધિકારીઓના ફોન રિસીવ કરવાના બદલે દુકાનની બાજુમાં રહેતા વ્યક્તિનો જ ફોન રિસીવ કરી વાત કરતા હોય, જેના કારણે સતત 3 કલાક અધિકારીઓએ સસ્તા અનાજ દુકાનના સંચાલકોની રાહ જોયા બાદ દુકાનમાં વધુ જથ્થો હોવાની શંકાના આધારે અધિકારીઓએ તાબડતોડ દુકાન ઉપર નોટિસ લગાવી બંને દુકાનોને સીલ મારી દીધું હતું. પાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલના દંડક નરેશ સુથારવાલાની દીકરીની સસ્તા અનાજની દુકાનોને સીલ મારી દેવામાં આવતા અનેક સવાલ ઉભા થયા છે. દુકાન સીલ થયા બાદ આજ દુકાનની પાછળ એક કાંચ આવેલી છે, જ્યાં તપાસ કરવામાં આવતા દુકાનમાં લાભાર્થીઓ માટે અનાજના જથ્થા સાથે આપવામાં આવતા મીઠુના પેકેટો ગતરમાં નિકાલ કરેલા જોવા મળ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકવાર ફરીથી નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. વર્ષ 2023માં 50 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. SOU ના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે જણાવ્યું કે ગત વર્ષે 2022માં લગભગ 46 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા, પરંતુ આ વર્ષે આ આંકડો વર્ષ પૂરું થતાં પહેલાં જ તૂટી ગયો છે. તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે કે આગામી 2 દિવસોમાં 30 અને 31 ડિસેમ્બર પછી આ આંકડો હજુ પણ વધી જશે. વર્ષ 2018થી માંડીને 2023 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે 1,75,26,688 પ્રવાસીઓ પહોંચ્યા છે, અને એવું પહેલી વાર થયું છે કે એક જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 50 લાખના આંકડાને પાર કરી ગઈ છે. છેલ્લા 5 વર્ષોના આંકડા પર જો નજર નાખીએ તો વર્ષ 2018માં 4,53,020 પ્રવાસીઓ, વર્ષ 2019માં 27,45,474 પ્રવાસીઓ, વર્ષ 2020માં COVID-19 મહામારીમાં પણ 12,81,582 પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે તેના પછીના વર્ષે એટલે કે 2021માં પ્રવાસીઓની સંખ્યા વધીને 34,32,034 નોંધાઈ હતી. આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી એરિયામાં અભૂતપૂર્વ જે અગાઉ ના થયા હોય આવી પ્રકારના આપણા પાસે ટુરિસ્ટનો ફૂટફોલ છે. ગયા વર્ષે આખા વર્ષમાં લગભગ 46 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અક્રોસ ધી એટ્રેક્શન આવ્યા હતા. આ વખતે ઓલરેડી આપણે 50 લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે, કારણ કે 30-31 આજ અને કાલનો દિવસ જે છે અહીંયા પણ મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે રશ છે આ ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે. 2018માં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખોલવામાં આવ્યા, આ પછી લગભગ 1.25 કરોડ જેટલા પ્રવાસીઓ અહીંયા આવ્યા છે અને પોતાની ફેમિલી સાથે, પોતાના લગ્ન સાથે અહીંયા આવીને આ જે સુંદર જગ્યા છે આનો મજો માણ્યો છે. આ વખતે પણ આપણે આ જોઈ રહ્યા છીએ. ભરૂચમાં સમર્થ દાદા ગુરુનું આગમન, આરતી સત્સંગનો કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં નર્મદા મિશનના સમર્થ દાદા ગુરુ પરિક્રમા કરતા કરતા ફરી જાડેશ્વર નીલકંઠેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા, જેઓની ઉપસ્થિતિમાં જાડેશ્વર નીલકંઠેશ્વર કિનારે સત્સંગ, આરતી અને પૂંજાનું આયોજન કરાયું હતું. તેઓના સત્સંગનો લહાવો ભરતસિંહ પરમાર, દિવ્યેશ પટેલ, દીદીઓ પ્રશાંત જોશી સહિત પરિક્રમાવાસી પાઠશાળાના છાત્રોએ લીધો હતો. સમર્થ દાદાગુરુએ માતા નર્મદાની પરિક્રમા કરતા નદી તટ પર રહેતા લોકોને શિવને પ્રિય હોવાનું જણાવી નદીનો મહિમા વર્ણવ્યો હતો. જિસ પથ પર ચલને સે વો શિવ કા પ્યારા હો જાય, જિસ પથ પર વો ચલને સે શંકર કા પ્રિય હો જાય, ગુરુ ઓર ગોવિંદ કા પ્રિય હો જાય, યે વહી પથ હે માં નર્મદા કા, જહાં ચલને સે શિવ કા પ્રિય હો જાતા હે, શંકર કા પ્રિય હો જાતા હે. तो परिक्रमावासी भी वो शिव का प्रिय हो गया, और जो इस तट और पथ पर जन्म लेता है वो मां नर्मदा के तट का वासी भी, वो भी शिव का अति प्रिय है, वो शंकर का अति प्रिय है. आज पुनः भरूच से संवाद हो रहा है. आज परिक्रमा करते करते बाके पथ पर चलते चलते आज हम फिर भरूच पहुंचे हैं, और भरूच में आज परिक्रमावासी भी है, तटकावासी भी है. पहली भक्ति बताई गई, प्रथम भगति संतन कर संग. ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનશીની આજે 136મી જન્મ જયંતી. ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો આજે 136મો જન્મદિવસ છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેઓ કમા મુનશી તરીકે પણ જાણીતા હતા, તેઓ ભારતીય સ્વતંત્ર સેનાની રાજકારણની ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયી વકીલ હતા અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે 1938માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી.
તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ત્યાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ આર એસ દલાલ હાઈસ્કૂલમાં થયો હતો. 1901માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને 1920માં વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. વડોદરામાં તેમના શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઈ પણ તેમના આદર્શ હતા. 1905માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને 1907માં એલિયટ પ્રાઇસ સાથે બીએની પદવી મેળવી હતી. 1910માં તેમણે એલએલબીની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને 1913માં તેમણે મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. તેઓનું અવસાન 8 ફેબ્રુઆરી 1971ના દિવસે 84 વર્ષની જૈફ વયે થયું હતું. જોકે ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર અને નેતાઓ આ નવરત્નને આજે વિસરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચની રોટરી ક્લબ ખાતે વોર્ડ નંબર 5, 6, 7, 8 અને 11નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ભરૂચ નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ ખાતે વોર્ડ નંબર 5, 6, 7, 8 અને 11નો સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનોએ સ્થળ પર જ વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો. વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ભરૂચમાં પણ સેવા સેતુ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે આયુષ્માન કાર્ડ, મમતા કાર્ડ, પેન્શનની સમસ્યાઓ, વિધવા સહાય, આવકનો દાખલો, પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ વગેરે સેવાઓ એક જ સ્થળ પરથી લોકોને ઉપલબ્ધ કરાવાઈ હતી. સેવા સેતુ કાર્યક્રમને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ભાજપ મહામંત્રી નીરલ પટેલ, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, રોટરી ક્લબ પ્રમુખ રિજવાના જમીનદાર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને લાભાર્થીઓને મળતી સેવાઓનો લાભ અપાવવા સાથે તેમની ફરિયાદો તેમજ સમસ્યાનો સ્થળ પર જ નિકાલ લાવવા પ્રયાસ કર્યો હતો. થોડા ઘણા નાના સ્વરૂપે પણ આ આખી પ્રક્રિયાને ચાલુ રાખવા માટે વિચારી રહ્યા છે. સરકારની જે વિવિધ યોજનાઓ છે એના માટે જરૂરી પુરાવો આ બધું લગભગ શહેરના મોટા ભાગે બધા વિસ્તારોમાં આપણે પહોંચાડી શક્યા છે. પરંતુ સ્વાભાવિક રીતે વસ્તી વધવાના કારણે, આપણો જિલ્લો ઔદ્યોગિક હોવાના કારણે નવા નવા પરિવારો અને ઘરમાં આપણા જેટલા લોકો રહેતા હોય એની સંખ્યા પણ વધતી જતી હોવાના કારણે આવા કાર્યક્રમમાં આપણને ખૂબ સરળતાથી આપણાને જોઈએ એક પ્રકારના બધા જ ડોક્યુમેન્ટ અને સેવાઓ કેવી રીતે મેળવી શકાય એ માટેની માર્ગદર્શન અને એ માટેના જરૂરી આપણને જે પેપર્સ જોઈતા હશે એ બધું મળી રહેતું હોય છે. ભરૂચ તાલુકાના નવીપુર સહિતના 4 ગામોમાં વીજ કંપનીની 15 તીમોએ ત્રાટકી મોટા પાયે વીજ ચોરી ઝડપી પાડી. ભરૂચ જિલ્લાના નવીપુર પંથક સહિતના 4 ગામમાં શિયાળાના પરોઢિયે DGVCLની વીજ ચેકિંગની 15 તીમોએ દરોડા પાડ્યા હતા. સઘન પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ફૂલ ગુલાબી ઠંડીમાં ગેરરીતિ આચરતા તત્વો ઊંઘતા જ ઝડપાઈ ગયા હતા. ભરૂચના નબીપુર, હિંગલા, સિપોણ અને કરગટ ગામે તપાસમાં મોટા પાયે વીજ ચોરી પકડાઈ હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ વીજ ચેકિંગની ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીપુર ગ્રામ પંચાયતે ગામના પડતર વીજ કામને લગતા પ્રશ્નોની સ્થળ મુલાકાત કરાવી રજૂઆત કરી હતી. વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરવાની ખાતરી અપાઈ હતી. ભારત વિકાસ પરિષદ ભૂગુભૂમિ શાખા દ્વારા ભરૂચની ભોલાવ સ્થિત જેએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંગીતમય સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરાયું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભારત વિકાસ પરિષદ ભૂગુભૂમિ શાખા દ્વારા શનિવારે સાંજે સંગીતમય સુંદરકાંડ પાઠ યોજાયો હતો. ભોલાવની જેએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો, સભ્યો, અન્ય મહાનુભાવો સહિતની હાજરીમાં સંગીતમય સુંદરકાંડ પાઠમાં તમામ ભક્તિમય બન્યા હતા. કુબેર કિંગ પાદ જહાં કે
અંકલેશ્વરની સંસ્કાર દીપ વિદ્યાલયમાં નાના ભૂલકાઓએ ભારતીય તહેવારોને અભિનયના માધ્યમથી કર્યા ઉજાગર. જીઆઈડીસી સ્થિત શ્રીમતી પીડિસ્ટ્રો ઓફ સંસ્કાર દીપ વિદ્યાલય ખાતે આપણા ઉત્સવો થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભૂલકાઓમાં વર્ગ પ્રવૃત્તિની સાથે સાથે આપણા ઉત્સવો અંગે વિસ્તૃત સમજ કેળવાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના મોટી મંદિરના ભૂલકાઓએ ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખી સુંદર નૃત્ય કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ગણેશ સ્તુતિ, નવરાત્રિ, ઉત્તરાયણ, હોળી, શિવરાત્રિ, જન્માષ્ટમી અને દિવાળી સહિત તમામ રાષ્ટ્રીય તહેવારોને આવરી લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્કાર દીપ વિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર સુધા વડગામા, આચાર્ય દીપ્તિ ત્રિવેદી સહિત શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી ભૂલકાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભરૂચની જેબી મોદી વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવની ઊંચાઈ શીર્ષકની થીમ પર ઉજવણી. જેબી મોદી વિદ્યાલયમાં ઊંચાઈ થીમ પર યોજાયેલ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અભિનય સહ વાર્તાલાપ અને સાથે વિવિધ ગીતો તાલબદ્ધ નૃત્ય સાથે રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓની સ્વયંસેવા સાથે ધોરણ 1-9ના કુલ 463 પૈકી 455 એટલે કે લગભગ તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે દહેજ રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ મિતુલ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિઓ દ્વારા સ્કૂલ, જિલ્લા કે રાજ્યકક્ષાએ સ્પર્ધાઓ, 100% હાજરી, સ્કૂલમાં ટોપ કરનાર તથા બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર તરીકે પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. વાર્ષિકોત્સવની સફળતા પાછળ ટ્રસ્ટી નિક્કી મહેતાના સતત માર્ગદર્શન, પ્રોત્સાહન અને પરિશ્રમનો ફાળો રહ્યો છે. ભરૂચની એકતા વિદ્યાલયમાં બાળકોનું કૌશલ્ય વિકસાવવા પ્રદર્શન યોજાયું. ભરૂચની એકતા વિદ્યાલયમાં બાળકોના કૌશલ્યના વિકાસ માટે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રોજેક્ટ વર્ક સોંપવામાં આવ્યું હતું, જેના પર બાળકોએ અલગ અલગ પ્રોજેક્ટો બનાવી રજૂ કર્યા હતા. બાળકની માનસિક શક્તિ તેમજ તેમની અંદર રહેલી વિવિધ કૌશલ્યતા બહાર આવે તે હેતુથી આયોજિત પ્રદર્શનને વાલીઓએ પણ નિહાળ્યું હતું. આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ઉપપ્રમુખ સૈયદ જૈનુદ્દીન, ટ્રસ્ટી સલીમ અમદાવાદી અને સલીમ લાકડાવાલા વગેરે ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. અંકલેશ્વર જેબી મોદી કેન્સર સેન્ટરમાં ડેક્કન ફાઇન કેમિકલ્સ, જેબી ફાર્માસ્યુટિકલ્સ, સજ્જન ઇન્ડિયા અને સોંગવોંગ કંપનીએ આપ્યું અનુદાન. શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટર દ્વારા નર્મદા અને ભરૂચ જિલ્લામાં કેન્સરની સારવાર પ્રદાન કરાય છે. છેલ્લા 1 વર્ષમાં 2200 જેટલા દર્દીઓની સારવાર થઈ ચૂકી છે. વધતા કેસોને ધ્યાનમાં રાખતા સારવારની સુવિધા વધારવા માટે રૂપિયા 4 કરોડના પહેલા માળે કીમો વોર્ડ અને સ્પેશિયલ રૂમ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં ડેક્કન ફાઇન કેમિકલ દ્વારા 2 સ્પેશિયલ રૂમ બનાવવા માટેની સહાય અપાય છે. દર્દીઓના પોષણ માટે પણ ડેક્કન ફાઇન દ્વારા સહાય કરાય છે. કેન્સર સેન્ટરમાં ઓપીડી વધારવા સજ્જન ઇન્ડિયા દ્વારા રૂપિયા 50 લાખ તેમજ જેબી ફાર્માસ્યુટિકલ દ્વારા 25 લાખનું અનુદાન અપાયું છે.
તેઓના અનુદાન બદલ ડે કેમિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલાએ આભાર વ્યક્ત કર્યો છે. ભરૂચ તાલુકાના થામ ગામના રેલવે સ્ટેશન નજીક ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવારનું ગંભીર જાવને પગલે કરુણ મોત નિપજ્યું હતું. મૂળ યુપી અને હાલ અંકલેશ્વરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ભૂપેન્દ્રકુમાર હરિનંદન માથુર વાગરાના વિલાયત પાસે આવેલ જ્યુબિલેન્ટ કંપનીમાં નાઇટ શિફ્ટમાં પોતાની બાઇક નંબર UP76AC2967 લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન ભરૂચ તાલુકાના થામ ગામના રેલવે સ્ટેશન નજીક પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર GJ32T5500ના ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે બાઇક સવાર ભૂપેન્દ્ર માથુરનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક યુનિક ઇલેક્ટ્રિકલમાંથી લાખોના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિકલ સામાનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અંકલેશ્વરની યુનિક ઇલેક્ટ્રિકલ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. વહેલી સવારે બંધ દુકાનનો લાભ લઈ તસ્કરો બેટરી સહિત ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાબેતા મુજબ સવારે દુકાન પર કર્મચારીઓ આવતા ચોરી થયું હોવાનું માલુમ પડ્યું હતું. દુકાનમાંથી અંદાજે રૂપિયા 1,00,000થી વધુના સામાનની ચોરી થઈ હોવાની દુકાન માલિક દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સવારે દુકાનના છોકરાઓ આવતા મને જાણ કરી કે દુકાનનો તાળો તૂટેલો છે, તો મેં કેમેરામાં જોયું તો અંદાજે 4:30 ટાઈમે કેમેરામાં મારી બેટરીઓ જે ચોરી થઈ છે એની રેકોર્ડિંગ આવી છે. મેં દુકાને આવતા જોયું તો અંદાજિત 1.5 લાખ રૂપિયાનું મારું ઇલેક્ટ્રિક બેટરી અને ઇલેક્ટ્રિક સામાનની ચોરીની મને ખબર પડી હતી કે આટલું માલ મારું ગયું છે, તો એની જાણ કરવા હું પોલીસ સ્ટેશન હમણાં જઈ રહ્યો છું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 31 ડિસેમ્બર રવિવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં વિધવા બહેનોનું તૃતીય વિરાટ સંમેલન યોજાશે. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિના કન્વીનર પૂર્વ મંત્રી ખુમાસી વાસિયા દ્વારા વિધવા બહેનોના ત્રીજા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે બપોરે 12 કલાકે સ્વરૂચિ ભોજન લીધા પછી હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સંમેલન યોજાશે, જેમાં વિધવા બહેનોને રૂપિયા 1250 સહાય મળે તેની જગ્યાએ 3000ની માંગણીનો મુદ્દો રહેશે. સાથે અગાઉ ગુજરાત સરકાર દ્વારા દૂર કરેલ ક્ષતિઓનો આભાર માનતો ઠરાવ કરવાના ઉદ્દેશ્ય સાથે સંમેલન યોજાશે, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની સૌ વિધવા બહેનોને આ જનજાગૃતિ અભિયાનમાં સ્વૈચ્છિક રીતે સ્વખર્ચે પધારવા વિનંતી સાથે હાર્દિક નિમંત્રણ પૂર્વ મંત્રીએ પાઠવ્યું છે. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલજીના અધ્યક્ષ સ્થાને ભરૂચ નર્મદા જિલ્લાની વિધવા બહેનોનો ત્રીજું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ત્યારે સમાજ જીવનમાં વૃદ્ધોની જે કમનસીબી છે, એમની જે સમાજ જીવનમાં દુઃખદ પ્રસંગો આપણે જોઈએ છે, જાણીએ છે, અને એમાં પણ વિધવા બહેનોની જે પરિસ્થિતિ દયાજનક છે, એ દયાજનક પરિસ્થિતિને વાચા આપવાનું કામ અમે કર્યું છે. અને ત્યારે 2018ના લોકજાગૃતિના કાર્યક્રમ પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે આશીર્વાદરૂપ જે નિર્ણયો લીધા, જેને કારણે અત્યારે ભરૂચ જિલ્લામાં 70,000થી વધુ બહેનોને પેન્શન મળે છે, ગુજરાતમાં લગભગ 21,00,000થી વધુ બહેનોને પેન્શન મળે છે, જે ભારતીય જનતા પાર્ટીના નિર્ણયને આભારી છે. અને એનો આભાર ઠરાવ પસાર કરવા માટે તેમજ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ આપવાના છે, કે જેમાં 14 ભાઈ બહેનો જે અમારી સાથે કામ કરનાર હતા કોરોના કાળમાં એક્સપાયર થઈ ગયા, તેમને શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ છે. અને બાકીના જે બીજા આશીર્વાદરૂપ મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા માટે આગામી 31 ડિસેમ્બર 2023 રવિવારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તે પહેલાં 12 વાગ્યા સુધી રાજપૂત છાત્રાલય ખાતે તમામ બહેનોને ગરમ ગરમ જમવાની ભોજનની વ્યવસ્થા અમે કરી છે. તો તમામ વિધવા બહેનો આ કાર્યક્રમમાં સ્વયંભૂ પોતાના ખર્ચે આવે એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. અંકલેશ્વરમાંથી ચોરાયેલ આઈસર ટેમ્પા સાથે 3 આરોપીને LCBએ ઝડપી લીધા. અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 ઉપર પ્રતિષ્ઠા રેસિડેન્સીના ખાલી પ્લોટમાંથી પાર્ક કરેલા આઈસર ટેમ્પોની ચોરીનો પાનોલી પોલીસ અને ભરૂચ LCBએ ભેટ ઉકેલી નાખ્યો છે. પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા જમી મોહમ્મદ અલી હસન શાહે 2 વર્ષ પહેલાં ખરીદેલો આઈસર ટેમ્પો ગત 9 ડિસેમ્બરના રોજ ચોરી થઈ ગયો હતો. પોલીસ અંકલેશ્વરમાંથી 3 આરોપી દિલખુશ રાજ મોહમ્મદ સાદિક અંસારી, સદાકત હુસેન ઇસ્લામ અંસારી અને અલી નિયાઝ અલી કાદરીને ઝડપી લીધા હતા.
જેઓએ ચોરી કરી વેચી મારેલો ટેમ્પો રિકવર કરી લેવાયો હતો. ભરૂચના રહારપોર ગામના મિલનનગરમાં ઘર પાસેથી એક બકરાની ચોરી કરી પશુ ચોરો ફરાર થઈ ગયા. ભરૂચના રહાડપોર ગામના મિલનનગરમાં રહેતા મોહમ્મદ જાયલુદ્દીન રાયની ગત રોજ અજીમનગર ખાતે મસ્જિદમાં નમાઝ પડવા ગયા હતા. તે દરમિયાન તેઓના 5 બકરા ઘરની બહાર ચરી રહ્યા હતા. તે દરમિયાન પશુ ચોરો ત્રાટકી ભર બપોરે ઘરની બહાર રહેલ 5 પૈકી 10,000 નો એક બકરો ચોરી ફરાર થઈ ગયા હતા. પશુ ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના ચકચારી હાંસોડ સાબિર કાનુગા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને આજીવન કેદ. બે જૂઠ વચ્ચે ચાલતી ગેંગ વોરમાં 6 જૂન 2017 ગોળીમારી હત્યા થઈ હતી. ચુકાદાને લઈ અંકલેશ્વર કોર્ટ સંકુલ અને હાંસોડ ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મૃતકના ભાઈએ 13 આરોપી સામે નોંધાવેલ ગુનામાં એક વિદેશ ભાગી ગયો, જ્યારે ટ્રાયલ વેરા મુફતીનું મોત. ભરૂચ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલના દંડક નરેશચંદ્ર સુથારવાલાની દીકરીની સસ્તા અનાજની દુકાન સીલ. ભરૂચના મક્તમપુરમાં સસ્તા અનાજની 2 દુકાન પર પુરવઠા વિભાગની કાર્યવાહી. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ. 2023માં પ્રવાસીઓની સંખ્યા 50 લાખને પાર. 2 દિવસમાં હજુ પણ વધી શકે છે આ આંકડો. અત્યાર સુધી 2.5 કરોડ પ્રવાસી ઉમટ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.